ધારી ખાતે નવા તાલુકા પંચાયત ભવનનું નિર્માણ થયું હોય આ ભવનને ધારાસભ્ય શ્રી જેવી કાકડિયાના હસ્તે ખુલ્લું મુકાયું હતું. અંદાજે 2 કરોડ રૂપિયાથી બંધાયેલ આ ભવનનું ઉદ્ઘાટન રિબિન કાપીને જેવી કાકડિયાએ ખુલ્લું મૂક્યું હતું, તેમજ આ બિલ્ડિંગમાં કામકાજ પણ શરૂ કરાયા હતા. અહેવાલ જયેશ જેઠવા, ધારી. ધારી તાલુકા પંચાયતનું નવું નિર્માણ, નવું બિલ્ડિંગનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું ત્યારે 2 કરોડની અંદાજે 2 કરોડના ખર્ચે આજે તાલુકાની સુવિધાયુક્ત આખું બિલ્ડિંગ આજે લોકાર્પણ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના એક આગેવાન તરીકે જિલ્લાના તમામ આગેવાનોને બોલાવ્યા, જિલ્લા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ, કારોબારી સમિતિના ચેરમેન, સિંચાઈ સમિતિના ચેરમેન, તમામ સદસ્યશ્રીઓની હાજરીમાં આજે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કેવુભાઈ પેડા બધાને રૂબરૂમાં તાલુકા પંચાયતના તમામ સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો બધાની સાથે રાખી તમામ ધારી તાલુકાના આગેવાનો સરપંચોને સાથે રાખી નવું બિલ્ડિંગ આજે ધારી તાલુકાને અર્પણ કરેલ છે. ત્યારે એક ઉદ્ઘાટન પ્રસંગે તમામ ઉપસ્થિત તમામ લોકોનો હું દિલથી આભાર માનું. અમારા જે 3 સભ્યો અમે ડિસ્કોલિફાઈડ થયા અને પણ લોકો અમારી સાથે અમારા કાર્યકરોએ જે ગદ્દારી કરી હતી એને અમે ઘેરે મોકલી અને એની 3 સીટ અમે જીતી અને અમારા પ્રમુખને આજે અમે પ્રમુખ સ્થાન મળી ગયું છે ધારી તાલુકાનું અને અમે શક્ય એટલો મહેનત કરી અને પૂરેપૂરો વિકાસ આજથી તાલુકા પંચાયત કોંગ્રેસની અને કોંગ્રેસના બધા થઈ અને વિકાસને માર્ગે વિકાસનો માર્ગ ખુલ્લો થયો.